નમસ્કાર મિત્રો આ વિડીયોમાં નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી મેળવીશું કે કે આ એવા વાલીઓ માટે છે છે જેઓ ગામડામાં તથા પોતાના શિક્ષણ પાછળ એટલો બધો ખર્ચ કરવામાં સક્ષમ નથી તેમના માટે બેસ્ટ માધ્યમ છે પોતાના બાળકનો નવોદય વિદ્યાલયમાં એડમિશન કે જે બાળકો હાલ ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટેની જે પ્રવેશ પરીક્ષા આવે છે તેમાં ઉત્તીર્ણ થઈને ધોરણ છમાં પ્રવેશ મેળવી શકે છે તો કે આ વિડીયોમાં આ સંસ્થાના ઉદ્દેશ્યો પ્રવેશ પદ્ધતિ પ્રવેશ યોગ્યતા અરજી માટેના ડોક્યુમેન્ટ પ્રવેશ પરીક્ષાનું માળખું તથા પસંદગી સંપૂર્ણ માહિતી મેળવીશું જોઈએ તો એમાં સૌપ્રથમ જોઈએ નવોદય વિદ્યાલય વિશે કે સમગ્ર ભારતમાં હાલ છસો એકસઠ જેટલી નવોદય વિદ્યાલયો આવેલી છે જેમાં ગુજરાતમાં ચોત્રીસ ફાળવેલી છે કે આ શાળામાં દરેક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક એટલે કે મફત શિક્ષણ આપવામાં આવે છે અને આ શાળામાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી એટલે કે સમગ્ર દેશમાં પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે કે આ પરીક્ષા જિલ્લા પ્રમાણે લેવામાં આવે છે કે આ વિદ્યાલય પ્રત્યેક નવોદય વિદ્યાલયમાં છઠ્ઠા ધોરણમાં યોગ્યતા ધરાવતા ઉમેદવારોમાંથી વધુમાં વધુ એસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે કે જિલ્લા દીઠ વધુમાં વધુ એસી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે કે વિદ્યાર્થી ધોરણ બાર સુધી અભ્યાસ કરે છે એટલે કે વિદ્યાર્થી જ્યારે ધોરણ છ માં પ્રવેશ મેળવે છે એ છ થી કરીને બાર સુધી નિશુલ્ક અને સારું શિક્ષણ મેળવે છે ત્યારબાદ જોઈએ ઉદ્દેશ્યો કે નવોદય વિદ્યાલય શરૂ કરવા પાછળના ઉદ્દેશ્યો કયા કયા છે તો કે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાંથી આવતા પ્રતિભાવાન બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુણવત્તાયુક્ત તથા આધુનિક શિક્ષણ પૂરું પાડવું સાંસ્કૃતિક તેમજ નૈતિક મૂલ્યોનો વિકાસ કરવો પર્યાવરણ જાગૃતિ અને સાહસિક પ્રવૃત્તિઓ સાથે શારીરિક શિક્ષણ પૂરું પાડવું વિદ્યાર્થીઓ ત્રણ ભાષામાં કુશળતા પ્રાપ્ત કરે તે નક્કી કરવું ત્યારબાદ રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા હિન્દી ભાષી રાજ્યોના વિદ્યાર્થીઓને અહિન્દી ભાષી રાજ્યોમાં તેમજ અહિન્દી ભાષી રાજ્યોના વિદ્યાર્થીઓને હિન્દી ભાષી રાજ્યોમાં સ્નાંતર કરવા ત્યારબાદ અનુભવો અને સુવિધાઓના માધ્યમથી દરેક જિલ્લામાં શાળા શિક્ષણની ગુણવત્તામાં સુધારણા માટે સેવાઓ પૂરી પાડવી વગેરે જેવા નવોદય વિદ્યાલયના ઉદ્દેશ્યો છે ત્યારબાદ જોઈએ પ્રવેશ પદ્ધતિ તો કે આ વિદ્યાલયમાં તેજસ્વી વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ પરીક્ષા દ્વારા થાય છે જે સીબીએસઈ દ્વારા દરેક જિલ્લામાં લેવામાં આવે છે અને વિદ્યાર્થીને ધોરણ છમાં માં પ્રવેશ આપવામાં આવે છે કે આ પરીક્ષા મુખ્યત્વે વૈકલ્પિક અને મોટે ભાગે બિનશાબ્દિક હોય છે અને આ પરીક્ષાના પરીક્ષા પત્રો ગ્રામીણ વિદ્યાર્થીઓની ક્ષમતાને અનુલક્ષીને તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ હવે ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ પ્રવેશ આપવામાં આવે છે કે આ પ્રવેશ વૈકલ્પિક અને મુદ્દાસર પરીક્ષા દ્વારા આપવામાં આવે છે કે આ વચગાળાનો પ્રવેશ જૂના વિદ્યાર્થીઓના શાળા છોડી જવાથી પડેલા ખાલી સ્થાન ભરવા માટે આપવામાં આવે છે ત્યારબાદ જોઈએ પ્રવેશ માટેની યોગ્યતા તો વિદ્યાર્થી કોઈ પણ સરકાર માન્ય શાળાના ધોરણ પાંચમાં અભ્યાસ કરતો હોવો જોઈએ તેની ઉંમર નવથી તેર વર્ષ વચ્ચેની હોવી જોઈએ ગ્રામીણ સંરક્ષણ એટલે કે ગ્રામીણ અનામતનો લાભ મેળવવા માટે ધોરણ ત્રણ ચાર અને પાંચનો અભ્યાસ સરકાર માન્ય ગ્રામ વિસ્તારની શાળામાંથી કરેલો હોવો જોઈએ કે એસી એસી જગ્યાઓ જે ફાળવવામાં આવી છે તેમાં સાઠ જગ્યા પંચોતેર ટકા જગ્યા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓમાંથી અને પચીસ ટકા શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓમાંથી ભરવામાં આવે છે એમાં ગ્રામીણ સંરક્ષણનો લાભ મેળવવા માટે આપનું બાળક ગ્રામ્ય વિસ્તારની શાળામાં ત્રણથી પાંચ ધોરણ સુધી ભણેલો હોવો જોઈએ એમાં એક પણ ધોરણ શહેરી વિસ્તારની શાળામાં ભણ્યો હશે તો તેને ગ્રામીણ સંરક્ષણનો લાભ મળશે નહીં કે આ પરીક્ષામાં પ્રથમ વાર ભાગ લેતો હોવો જોઈએ એટલે કે કોઈ પણ સંજોગોમાં બીજી વખત પ્રવેશ પરીક્ષા આપવાની તક આપવામાં આવતી નથી કે કોઈ પણ વિદ્યાર્થી જે પ્રથમવાર જ આ પરીક્ષામાં ભાગ લેતો હોવો જોઈએ ત્યારબાદ જોઈએ અન્ય જરૂરી બાબતોમાં કે જે તે જિલ્લાની સરકારી અથવા તો સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા ઉમેદવારો જે તે જિલ્લામાં આવેલી નવોદય વિદ્યાલય માટે જ અરજી કરી શકશે બીજા જિલ્લા માટે નહીં જો કોઈ જિલ્લાનું વિભાજન થયું હોય અને નવા જિલ્લામાં નવોદય વિદ્યાલય ચાલુ ના હોય તો જે તે જિલ્લાની જૂની સીમાઓ પ્રવેશ માટે માન્ય ગણાશે એટલે કે તમે જે જૂના જિલ્લામાં હતા તે જ પ્રવેશ માટે માન્ય ગણાશે ત્યારબાદ સરકાર કે સરકાર માન્ય સંસ્થામાં ધોરણ પાંચમાં અધ્યયન અધ્યયનરત હોય તે વિદ્યાર્થી પ્રવેશ માટે યોગ્ય ગણાશે ત્યારબાદ ખાસ જો વિદ્યાર્થીએ રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થામાં અભ્યાસ કર્યો હોય તો તે શાળાનું માન્યતાવાળું પ્રમાણપત્ર હોવું જોઈએ અને વિદ્યાર્થી તે જ જિલ્લામાં જ રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થામાં ભણેલો હોવો જોઈએ આ જે ઓપન સ્કૂલ છે એ ઘણા બધા વિદ્યાર્થી ઘરે બેઠા અભ્યાસ કરે છે તો એવા વિદ્યાર્થીઓ માટે છે જે રેગ્યુલર સરકારી શાળાઓ ભણે છે તેમના માટે નથી ત્યારબાદ આ ઉપરાંત વિદ્યાર્થી પાસે રાષ્ટ્રીય મુક્ત શિક્ષણ સંસ્થાનું બી સર્ટિફિકેટ પણ હોવું જોઈએ જે રેગ્યુલર વિદ્યાર્થીને લાગુ પડતું નથી આ બે મુદ્દા કે જે વિદ્યાર્થીએ અગાઉના વર્ષમાં ધોરણ પાંચ પાસ કરેલ છે તે વિદ્યાર્થી આ પરીક્ષા આપવા માટે યોગ્ય નથી કે જે વિદ્યાર્થીઓ અગાઉના વર્ષમાં જો ધોરણ પાંચ પાસ કરેલા છે તો તે અયોગ્ય ગણાશે છે જે શાળામાં વિદ્યાર્થી અભ્યાસરત હશે તે શાળા સરકારી અથવા તો સરકાર દ્વારા માન્યતા પ્રાપ્તવાળી શાળા હોવી જોઈએ ત્યારબાદ જોઈએ ગ્રામીણ સંરક્ષણ કે ગ્રામીણ વિદ્યાર્થીઓને આગળ લાવવા માટે તેમને સારું શિક્ષણ આપવા માટે ગ્રામીણ અનામત પણ આપવામાં આવેલ છે કે આ હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી શિક્ષણ પહોંચાડવા માટેનો છે કે દરેક જિલ્લા પ્રમાણે શાળાના પંચોતેર ટકા સ્થાન ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે સંરક્ષિત રાખવામાં આવે છે એટલે કે ઓછામાં ઓછી પંચોતેર ટકા જગ્યા જે તે જિલ્લાની ગ્રામીણ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ માટે અનામત રહેશે અને બાકીની જગ્યાઓ છે પચીસ ટકા એ શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે એટલે કે કુલ એસી વિદ્યાર્થીઓની પસંદગી કરવાની છે તો એમાં સાઠ વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારની શાળામાંથી પસંદ કરવામાં આવશે અને વીસ વિદ્યાર્થીઓ શહેરી વિસ્તારની શાળામાંથી પસંદ કરવામાં આવશે તેમાં ખાસ એવો પણ પ્રયત્ન કરવામાં આવે છે કે એક તૃતીયાંશ ભાગના સ્થાન પર છોકરીઓને પ્રવેશ મળે ત્યારબાદ આ શાળામાં વિદ્યાર્થી ધોરણ બાર સુધી અભ્યાસ કરી શકે છે એટલે કે ધોરણ છમાં પ્રવેશ મેળવે છે ત્યારથી લઈને ધોરણ બાર સુધી મફત અભ્યાસ કરી શકે છે કે વિદ્યાર્થીને ભણતર રહેવા જમવાથી માંડીને શાળાનો ગણવેશ નિઃશુલ્ક એટલે કે મફત પૂરો પાડવામાં આવે છે આ સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ અરજી કરવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ એમાં સ્કેન કરેલી નકલો હોવી જોઈએ તેમાં ઉમેદવારની સહી તો એ ફોટાનું કદ દસથી સો કે બી વચ્ચેનું હોવું જોઈએ માતા પિતાની સહી તો તે સહીનું કદ પણ દસથી સો કે બીનું હોવું જોઈએ અને ઉમેદવારનો ફોટો તો તે છબીનું કદ અને તેનું કદ પણ દસથી સો કે બી વચ્ચે હોવું જોઈએ અને માતા પિતા અને ઉમેદવાર દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર તેનું પણ કદ પચાસથી ત્રણસો કે બી વચ્ચે હોવું જોઈએ તો ધોરણ પાંચના વિદ્યાર્થીએ પ્રવેશ પરીક્ષામાં અરજી કરવા માટે એટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અત્યારે ધોરણ છમાં પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ પરીક્ષાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ છે તો વિદ્યાર્થી ઓનલાઈન રજીસ્ટ્રેશન નવોદય વિદ્યાલયની આ ઓફિશિયલ સાઇટ ઉપરથી કરી શકે છે તદ્દન મફત ત્યારબાદ જોઈએ પ્રવેશ પરીક્ષાનું માધ્યમ કે ઉમેદવારે અરજીપત્રકમાં જે ભાષા દર્શાવેલી છે તે જ ભાષામાં ટેસ્ટ બુકલેટ આપવામાં આવશે તમે અરજી કરતી વખતે ગુજરાતી સિલેક્ટ કરેલું હશે તો ગુજરાતી ભાષામાં આવશે હિન્દી છે તો હિન્દી ઇંગ્લિશ હશે તો ઇંગ્લિશ અને મરાઠી છે તો મરાઠી કે દરેક વિદ્યાર્થીને ત્રણ વિભાગમાં બનેલી વિકલ્પવાળી પ્રશ્ન પુસ્તિકા આપવામાં આવે છે અને દિવ્યાંગ વિદ્યાર્થીને પરીક્ષા માટે ચાલીસ મિનિટ વધારાનો સમય છે કે બે કલાકનો સમય હોય જનરલ એમાં જો દિવ્યાંગ વિદ્યાર્થી છે તો તેને બે કલાક ને ચાલીસ મિનિટ સમય મળશે પરીક્ષામાં કેવું પૂછાય છે અને કેટલું પૂછાય છે તો માનસિક ક્ષમતા કસોટી તેના ચાલીસ પ્રશ્નો હોય છે અને પચાસ ગુણ હોય છે અને સમય એક કલાકનો હોય છે ગણિતની કસોટીમાં વીસ પ્રશ્નો હોય છે પચીસ ગુણ હોય છે અને ત્રીસ મિનિટ મળે છે અને ભાષા કસોટીમાંથી વીસ પ્રશ્નો હોય છે પચીસ ગુણ હોય છે અને ત્રીસ મિનિટ હોય છે આ કુલ એસી પ્રશ્નોના સો ગુણ હોય છે અને બે કલાકનો સમય હોય છે ત્યારબાદ આ વિદ્યાલયમાં પસંદગી બાદ કયા ડોક્યુમેન્ટ એટલે કે પ્રમાણપત્ર રજૂ કરવાના રહેશે તો જેમાં જન્મનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું ત્યારબાદ નવોદય વિદ્યાલય સમિતિની શરતો પ્રમાણેના લાયકાતના પુરાવાઓ ત્યારબાદ ગ્રામીણ અનામત જગ્યા પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીના વાલીએ સક્ષમ અધિકારીનું ગ્રામીણ ક્ષેત્રનું પ્રમાણપત્ર આપવાનું રહેશે એટલે કે મામલતદાર કક્ષાનું કે જે દર્શાવે છે કે વિદ્યાર્થી ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળામાં ભણે છે ત્યારબાદ ઓપન સ્કૂલની આપણે આગળ વાત કરી હતી તો આવા વિદ્યાર્થી યોગ્ય ફોર્મેટમાં રહેઠાણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે ત્યારબાદ જે અન્ય જરૂરી ડોક્યુમેન્ટ માગવામાં આવે તે પણ રજૂ કરવાના રહેશે ત્યારબાદ પસંદગી અને પરવેજ તો કે જે તે નવોદય વિદ્યાલયના આચાર્ય પસંદ થયેલા વિદ્યાર્થીઓને નોંધણી કરાયેલા મોબાઈલ નંબર પર સંદેશ દ્વારા અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા વિદ્યાર્થી કે વાલીને જાણ કરશે વિદ્યાર્થીને વાલીએ એ બાબતનું ધ્યાન રાખવાનું કે જે જિલ્લામાં પ્રવેશ પરીક્ષા પાસ કરી છે તે જ જિલ્લામાં તેને પ્રવેશનો હક રહેશે કોઈ પણ સંજોગોમાં બીજા જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળી શકશે નહીં ત્યારબાદ સ્થાનાંતરના કેસમાં વિદ્યાર્થીને અન્ય કોઈ પણ નવોદય વિદ્યાલયમાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં ત્યારબાદ ગ્રામીણ અનામત જગ્યામાં પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગ્રામ્ય વિસ્તારમાં આવેલી સરકારી સરકારી સહાય મેળવનાર મેળવનાર કે સરકાર માન્યતા ધરાવતી સરકારી માન્યતા ધરાવતી શાળામાં ધોરણ ત્રણ ચાર અને પાંચમાં સતત અભ્યાસ કરેલો હોવો જોઈએ એ બાબતનું પ્રમાણપત્ર પણ પ્રસ્તુત કરવાનું રહેશે ત્યારબાદ જે તે વર્ષમાં ધોરણ પાંચ સફળતાપૂર્વક પાસ કરેલો હોવું જોઈએ અને અત્યારે નવોદય વિદ્યાલયમાં ધોરણ છ માં પ્રવેશ મેળવવા માટેની જે પ્રવેશ પરીક્ષા છે તેને ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ ચાલુ છે તો ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેમાં ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ આવતા વિડીયોમાં ચર્ચા કરીશું તો આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી બનશે જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં આભાર